वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने, जय श्री घनश्याम महाराज ने, जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर्णवमु तरंग बावनमु सद्गुरु आधारानंद स्वामी अद्भुत बात लखी रहा छे। भगवान श्रीहरि समढियाळा गाम में लाखा खाचर ने त्या बिराजमान छे। एनो भाव अने प्रेम जोई भगवान श्रीहरि भोजन करे छे। શ્રીહરિએ બધા પાર્ષદોને ત્યાં જમવા માટે બેસાડ્યા, પછી પોતે પલંગ પર આવીને બેઠા અને તે જ વખતે બોટાદના દરબાર હમીર ખાચર ત્યાં આવ્યા। તેમની સાથે સોમલા ખાચર હતા, માત્રા ધાધલ, બંને ગોદડ ધાધલ, મેરામ ધાધલ અને મસ્તી નામે એક મુસલમાન। તે સ્વભાવે ઘણા મસ્ત હતા। કેવું સરસ નામ, મસ્તી। ઇન્ડિયામાં દહીં પણ આવે છે, મસ્તી દહીં। અને સારા સત્સંગી થયા હતા। તેમના સત્સંગનો રંગ દિન પ્રતિદિન ચઢતો રહેતો હતો। હમીર ખાચર આવીને શ્રીહરિને પગે લાગ્યા, જે લાવ્યા હતા તે ભેટ ધરી, તે રીતે સહુ પગે લાગ્યા। તે બધા બબ્બે શેર ઉખડી લાવ્યા હતા। ઉખડી એટલે ધાણી ડાળિયાના જેવું એક પ્રકારનું ટીમણ છે, ભોજન છે, આ મહારાજ માટે લાવ્યા હતા, અર્પણ કર્યું। શ્રીહરિએ તેમને જમવા માટેનું પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, અમે ઘેર જમીને તરત આવ્યા છીએ, આપના સમાચાર જ્યારે સાંભળ્યા એટલે તરત જ બધા દોડતા જલ્દી આવ્યા છીએ, કેમ જે આપનું રોકાવાનું ક્યાંય નક્કી હોતું નથી, જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી આપ રોકાવ છો, આપ તો હરિભક્તોને આધીન છો, સત્સંગના હિતને માટે જ આપે આ શરીર ધારણ કર્યું છે, તમારું શરીર તમે પોતાને માટે તો લેશ માત્ર પણ રાખ્યું નથી, આ વખતે આટલી બધી અત્યંત દયા આપે કરી છે। કાર્યાણીનું વચનામૃત છઠ્ઠું। મહારાજ એમ કહે, અમે તો અમારા દેહને ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી દીધો છે। રામાનંદ સ્વામીની આજ્ઞાથી શ્રીજી મહારાજે પોતાના શરીરને આ સત્સંગને સોંપી દીધું। ગઈકાલની કથામાં વાત આવી હતી, મહારાજ એમ બોલ્યા, અમે કેવું તીવ્ર તપ કર્યું, શરીરમાં પ્રકૃતિનો ભાગ એટલે લોહી એને અમે સૂકવી નાખ્યું, શરીર ન રહે આવું તીવ્ર તપ કર્યું, તેમ છતાં ભગવાનની ઈચ્છાથી અમારો દેહ ટક્યો અને સત્સંગમાં આવ્યા। રામાનંદ સ્વામીએ અમારું શરીર જોયું અને સ્વામીએ આજ્ઞા કરી અને સ્વામીએ
અમને વચનરૂપી પાંજરામાં પૂરી દીધા. કોઈ મંતવ્ય લખ્યું નહીં, આ લખવા જેવું હતું. સ્વામીએ તો કેવું મોટું કામ કર્યું, આકાશને બાંધી દીધો. કોને બાંધ્યો? આકાશને કોઈ બાંધી શકે? આવું મોટું કામ રામાનંદ સ્વામીએ કર્યું. કેવી રીતે? અમને બાંધીને. અમે આકાશ જેવા નિર્લેપ, અસંગી, કોઈ ન બાંધી શકે એવા અમે, અનંત કોટી બ્રહ્માંડમાં ન બંધાઈએ એવા અમે, પણ આ મુક્તાનંદ સ્વામી અને આ રામાનંદ સ્વામી તેમણે અમને બાંધી દીધા. કેવા વચનના ભીડામાં લીધા. આજ્ઞા કરી, સરજુદાસ હવે આ સત્સંગમાં જે કોઈ સંતો ભક્તો નાની મોટી ભેટ લાવે ને, તમારે સ્વીકારવાની. અમે જાણીએ છીએ તમે નહીં બંધાવ, પણ તમે સ્વીકારશો ને તો આ સંતો ભક્તોનું સારું થશે, એને તમારામાં હેત થશે, એ હેતે કરીને જગતનો અભાવ થશે અને જગતનું બંધન તૂટશે. ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી સારા વસ્ત્ર, સારા અલંકાર, સારા આભૂષણ, સારા ભોજન અમે સ્વીકારીએ છીએ. કેવી અદ્ભુત વાત! ભગવાનની દયાનો રોજ વિચાર કરવો જોઈએ. તમારા જીવનમાં ક્યારેક એવા પ્રસંગ બન્યા હશે? હમણાંની જ મેં વાત કરી હતી ને, આપણો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ગયો ત્યારે કોઈ પણ પ્રકારનું ફોરકાસ્ટિંગ હતું નહીં. આપ યુડા મહારાજ નગરયાત્રામાં બિરાજમાન થયા, નગરયાત્રાનો પ્રારંભ થયો અને આકાશમાંથી મેઘરાજે વૃષ્ટિ ચાલુ કરી. વરસાદ નહોતો તો વરસાદ થયો. અને આ પંચાબ્દી મહોત્સવમાં પહેલો દિવસ પોથીયાત્રા, બધા સ્વયંસેવકોને મોટો ડર હતો, ફોરકાસ્ટિંગ હતું વરસાદ પડવાનો છે. બરાબર પોથીયાત્રાના સમયે, સમય પહેલા 2 થી 5 શું થાય? એવા માહોલમાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. ભગવાનને સોંપી આપણે તૈયારી કરી અને જેવી પોથીયાત્રા હોલની અંદર આવી અને વરસાદે ચાલુ કર્યો, ધબધબાવીને પડ્યો વરસાદ. તમે જાણો છો કેવો પડ્યો. રસોડાવાળા અમારા સુરેશ ભગત, અમર ભગતને પૂછજો, 400 માણસનો આખો ટેન્ટ ઊંચો કરી નાખ્યો. કોની દયા દાદા? પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. તમે બિરુદ તમારું પાળ્યું જીવન જાણું છું, જોયું નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું. ભગવાનની કૃપાનો રોજ વિચાર કરતા શીખો. મેં મારા નાના જીવનમાં એવા કેટલા દાખલા અનુભવ્યા, કેટલા દાખલા. આ તો હરીશભાઈ તમે બધા જાણી શકો એવા દાખલા. બાકી અમે સંતો રોજ અંતરદ્રષ્ટિ કરતા હોઈએ ને, રોજ કંઈક એવા પ્રસંગો બને, એકને અનેક આપણને દેખાય. આ મહારાજ ભળ્યા ને એટલે થયું. આમ તો બધું જ કાર્ય ભગવાન ભળે એટલે જ થાય છે. એ મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા હે, મેરા આપ કી કૃપા સે સબ કામ હો રહા હે, કરતે હો તુમ પ્રભુજી
करते हो तुम प्रभु जी, मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। आ शब्दों जेणे पण लख्या एना शब्दों खरेखर हृदयस्पर्शी छे। पतवार के बिना ही मेरी नाव चल रही है, हलेसा विना होड़ी चाले क्यारे, कल्पना केवी। पतवार के बिना ही मेरी नाव चल रही है, हैरान है जमाना, मंजिल भी मिल रही है। दुनिया ने आश्चर्य थाय, आते वळी काम केम थतुं हशे। बस आ बधुं भगवानी कृपाथी थाय छे। आपणुं बोलवुं, तमारुं सांभळवुं, मैं कह्युं ने, आपणने एम लागे छे आपणे करीए छीए, करता नथी, आपणी पासे कोई करावे छे। आपणे भगवानी कृपानो, मोटा पुरुष होय, कोई मोटा संत होय, एने दया करी होय, एने कृपा करी होय, एने आशीर्वाद आप्या होय, एने प्रार्थना करी होय, एनो विचार करिए। आसिदभाई दी जीवन दिव्य बनी जाए। आम ऊंडा उतरिए तो आपणा जीवन में आपणे आपणुं अस्तित्व केटलुं। ओ करुणा ना करनारा तारी, करुणा नो कोई पार नथी तारी, करुणा नो कोई पार नथी, हे संकट ना हरनारा तारी, करुणानो कोई पार नथी तारी, करुणानो कोई पार नथी। अघरू छे। रघुवीरजी महाराज महिसागर नदी में डूबता था, एवं पुरावेलू उताल थी निकलवा गया, एवं डूबके चढ़या, घड़ीक अंदर जाए बाहर निकले, बूमो पाड़े। रघुवीरजी महाराज जेवा आचार्यनी वात छे। એમાં મહારાજને યાદ કરે, બચાવો બચાવો બૂમો પાડે, એમાં કોઈ તરાપાવાળો આવ્યો, હાથ જાલી બહાર કાઢી તરાપા ઉપર બેસાડી દીધા, કેવું લાગે? પાર ઉતર્યા, ચાલતા ચાલતા વડતાલ આવ્યા, મહારાજના દર્શન કર્યા, દંડવત કર્યા, રાજી રાજી થઈને કરે, અરે મહારાજ આજે નવો જન્મ મળ્યો, કેવી રીતે? માંડીને બધી વાત કરી। મહારાજ કહ્યું, બહુ સારું કહેવાય, તરાપાવાળો ટાઈમે આવી ગયો। તરાપા વાળો આપણ દાદા કમાલ કહેવાય ને, રાવડી મોટી નદી ને એમાં આપણે ક્યાં ડૂબીએ છીએ, તરાપા વાળાને કોણે કોલ કર્યો, ટાઈમે આવી ગયો। રઘુવીરજી મહારાજ કહેવા લાગ્યા, હા મહારાજ, હા શ્રીજી મહારાજ, કીધું એને ઓળખ્યો તમે? મહારાજ એનું નામ પૂછવાનું જ ભૂલી ગયો। અને મહારાજ ત્યારે પછી વાત કરે, દિવ્ય રૂપે દર્શન આપ્યા એ બીજો કોઈ નહીં, કોણ હતો? અમે પોતે અમારા ભક્તની રક્ષા કરવા માટે આવ્યા હતા। કેવા કેવા દાખલા પ્રસંગો આપણા શાસ્ત્રોમાં લખ્યા છે, અત્યારે આપણે અનુભવીએ છીએ। એટલાન્ટિક સિટીમાં સભા હતી, સંતો જવાના હતા, ભૂપાભાઈ વિનોદભાઈ એમના ઘરે, એમના વૃદ્ધ બા ઉત્સાહમાં ને ઉત્સાહમાં ખૂબ સેવા કરી, આગલે દિવસે ઘર સાફ કર્યું, બધી રસોઈ બનાવી, તૈયારી કરી, રાત્રે સુવા ગયા, બધા થાકેલા, વિનોદભાઈ બે ટાઈનો લઈને સૂઈ ગયા, અડધી રાત્રે ઊંઘ ઉઠી 2 વાગે। કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય પણ અડધી રાત્રે ઉઠી બાની રૂમમાં ચેક કરવા નહોતા ગયા, વિચાર થયો બા આજે ચેક કરી લો કંઈ બરાબર છે ને તબિયત તો એમની। અડધી રાત્રે બાની રૂમમાં જાય, બા તો પથારીમાંથી નીચે પડી ગયેલા, મોઢું ફાટી ગયેલું, જીભ બહાર નીકળી ગયેલી, બૂમ પાડી, આખું ઘર જાગ્યું, 911 કોલ કર્યો, પોલીસ શું કહેવાય એમ્બ્યુલન્સ આવી ગઈ,
તપાસ કરી, સુગર એટલી બધી લો હતી, ઇમિડિયેટલી સારવાર કરી, મહારાજે રક્ષા કરી. હાલતા ચાલતા હરતા ફરતા બા થઈ ગયા. એ જ ઘરે મેં બીજે દિવસે સભા કરી. સાંજે બધા ભક્તો વાત કરતા હતા, ઠાકોરજીના દર્શન કરી બા એટલું બધું રડ્યા. કોણ છે આપણી રક્ષા કરનારા? અડધી રાત્રે આપણે સૂતા છીએ. શાસ્ત્રો તેમ કહે છે એકવાર આપણે ઊંઘમાં જઈએ છીએ એટલે મૃત્યુ સુધી પહોંચી ગયા. સવારે જાગીએ ને એટલે રોજ ઠાકોરજી નવું જીવન આપે છે. એવરી મોર્નિંગ ઇઝ ન્યૂ યર. આપણા માટે નવું વર્ષ જ છે. એ નથી મનાતું એટલે આપણે 365 દિવસમાં એકવાર મનાવવું પડે છે. ભગવાનની દયા છે આ બધી. અરે મહારાજ, આવી દયા પૂર્વે ક્યારેય કરી નથી. આ વખતે તો અઢળક ઢળ્યા છો. અત્યારે આપનો પ્રતાપ અનંત પ્રકારે દેખાઈ રહ્યો છે તે કહી શકાતો નથી. સત્સંગમાં જેટલા ઘર છે ત્યાં બધે કેટલોક પ્રતાપ છવાઈ રહ્યો છે. તમારો પ્રતાપ સત્સંગના ઘર ઘર સુધી પહોંચી ગયો છે. આકાશમાં સૂર્ય આવે, સૂર્યનો અંજવાળું ખૂણા ખૂણામાં પહોંચે ને, ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ ઘર ઘર સુધી પહોંચ્યો છે. તમે કદાચ વિડીયો જોયો હશે, શિકાગોમાં એક અમેરિકન ભાઈ, ત્યાં ગુરુકુલ છે. ગુરુકુલમાં જાય, ગુરુકુલના સંતોએ અમેરિકન વ્યક્તિને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર શીખવાડી દીધેલો, ખબર છે ને. એના પોતાના વિડીયોમાં એણે પોતે વાત કબૂલ કરી છે. એને બહુ મોટો અસાધ્ય રોગ હતો, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રના પ્રતાપે એના રિપોર્ટ બધા નીલ થઈ ગયા. એને એટલી બધી શ્રદ્ધા વધી ગઈ, આખો દિવસ સ્વામિનારાયણ 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 કરવા લાગેલો. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિ આજ ગણાય એક. ઘર ઘર સુધી, વ્યક્તિ વ્યક્તિ સુધી, માણસ માણસ સુધી આ મંત્રનો, આ મૂર્તિનો અને આ મહારાજનો પ્રભાવ પહોંચી ગયો છે. આ વેળાએ એક એક ભક્તને અપાર નવો નવો પ્રતાપ દેખાડી રહ્યા છો. માત્ર પોતાનું પેટ ભરવાને માટે જ પાખંડ ભર્યા મતના જે લોકો ધરી રહ્યા છે તે બધા તો આપના પ્રતાપને જોઈને મડદા જેવા થઈ ગયા છે. આ પણ સત્ય છે, પાખંડી દંભી કપટી લોકો ભગવાનનો પ્રતાપ અનુભવી શકતા નથી. ભૂમિ ઉપર જેટલા પાખંડી મત છે તે બધા છાની રીતે પાપ કરતા હોય છે. અત્યારે સત્સંગનો પ્રતાપ જોઈને તે પાખંડ મતનો સહજ સ્વભાવે ઉચ્છેદ થઈ ગયો છે. આપે જ્યારે કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે જન્મથી લઈને સ્વધામ પધાર્યા ત્યાં સુધીમાં અનંત દૈત્યનો નાશ કર્યો છે. સમઢિયાળા ગામમાં મહારાજ જમવા બેઠા છે અને બરાબર તે વખતે આ બધા બોટાદના ભક્તો, હમીર ખાચર, સોમલા ખાચર, માત્રા ધાધલ, ગોદળ ધાધલ, મેરામ ધાધલ, આ બધા ભક્તો આવ્યા છે. અને એ બધા ભક્તો આવ્યા છે, એ બધા ભક્તો વાત કરે છે. ભગવાનની દયાની વાત, ભગવાનના પ્રતાપની વાત, કેવી અદ્ભુત વાતો છે આ બધી. કે મહારાજ પૂર્વે જે જે અવતારો ધાર્યા, કૃષ્ણ અવતાર હોય, રામાવતાર હોય, તે અવતાર દ્વારા તમે અનંત દૈત્યનો નાશ કર્યો, છતાં ભૂમિ ઉપર અધર્મનું બીજ દટાયેલું રહી ગયું હતું. સંપૂર્ણપણે અધર્મનો ઉચ્છેદ નહોતો થયો, ક્યાંક અધર્મ રહ્યો હતો. આ વખતે તો બીજે સહિત સંપૂર્ણ અધર્મનો નાશ કરી દીધો તમે. આ સમયે તો પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધીમાં ક્યાંય તલ જેટલો પણ અધર્મ રહી ગયો હોય તો તે બતાવી દીધો છે, જેનાથી કોઈને પણ ભ્રમ થાય. આવું મોટું કામ, આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારમ વાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સહું જન જાણ જો મન માંથી રે. અત્યારે જે સત્સંગના નિયમો છે તેમાં ઘણું દૈવત રહ્યું છે. બુદ્ધિશાળી લોકો કહે છે
કે અત્યારે સત્સંગના નિયમો સૂર્ય કરતાં પણ વધારે તેજસ્વી છે. ભગવાન સ્વામિનારાયણના આપેલા નિયમોનું જે પાલન કરે છે એ હરિભક્તોના જીવન આજે જોઈ લો ને તમે, તો પણ ખ્યાલ આવે કે આ સત્સંગ કેટલો પ્રતાપી છે, કેટલો પ્રતાપી. ગળામાં કંઠી હોય, કપાળમાં ચાંદલો હોય, સવારની પૂજા કરતો હોય, શિક્ષાપત્રી પ્રમાણેના ધર્મનિયમ પાળતો હોય, આવો હરિભક્ત છે ને એને જોઈને તો દેવતાઓને પણ વંદન કરવાની ઈચ્છા થાય, આવું જીવન છે. કલી મે સાચો સતયુગ આયો, સ્વામી નારાયણ અરે દેવ પ્રગટ ભયે, સ્વામી નારાયણ દેવ પ્રગટ ભયે, મુનિ સંગ મરમ જનાયો. કલી મે સાચો સતયુગ આયો, ચાર વર્ણ કે ધર્મ સનાતન. કેવું સરસ લખ્યું હે, ચારે ચાર વર્ણના લોકો પોતપોતાનો ધર્મ પાળતા હતા. શાસ્ત્રોમાં લખેલો ધર્મ એ લુપ્ત થયો હતો, ભગવાન શ્રીહરિ એને પ્રગટ કર્યો. ભક્તિનો માર્ગ તૂટી ગયો હતો એને ભગવાન શ્રીહરિએ એકદમ સમારીને સીધો સટ કરી દીધો. જ્ઞાન અને વૈરાગ્ય એ તો અસ્તિત્વહીન થયા હતા, એને ભગવાન શ્રીહરિએ પાછા મૂર્તિમંત બનાવ્યા. બધા હરિભક્તો અને સંતો અહીંયા રહીને નિયમોનું પાલન કરે છે તેનો પ્રતાપ પ્રત્યેક બ્રહ્માંડ બ્રહ્માંડમાં છવાઈ ગયો છે. વેદ સ્મૃતિ ભગવદ્ગીતા ભાગવત આદિ પુરાણો એ બધા સત્સંગના નિયમોને દેખીને પુનર્જન્મ થયો હોય તેમ માનવા લાગ્યા છે લો. તે બધા શાસ્ત્રો અત્યારે વારંવાર પુકારીને કહે છે, જગતમાં જેટલા બ્રાહ્મણ થયા હતા તે બધાએ અમારો અનાદર કર્યો છે. મોટા મોટા ઋષિઓ બદ્રિકાશ્રમમાં રહેતા, કેટલાક ઋષિઓ નિમિક્ષાણીમાં રહેતા, તે રીતે જ કેટલાક મોટા મોટા ઋષિઓ દેવલોકમાં અને સત્યલોકમાં રહેતા, તે બધા ઋષિઓ અત્યાર સુધી અમારું જેવું મહાત્મ્ય છે તે યથાર્થપણે જાણતા હતા, પણ તે જ ઋષિઓની શાખાના જે અત્યારે વિપ્રો છે તે બધા પેટ ભરવા અમને બધા ગ્રંથોને માને છે. પૂર્વના ઋષિ મુનિઓ યથાર્થપણે મહિમા જાણતા હતા, યથાર્થપણે શાસ્ત્ર અને ધર્મનું પાલન કરતા હતા, પણ અત્યારે એમની જ પરંપરાના લોકો પેટ ભરવા માટે શાસ્ત્રને રાખે છે, પેટ ભરવા માટે ભગવાનને રાખે છે, પેટ ભરવા માટે કથા વાર્તા કરે છે. કરે કથાને કીર્તન કાવ્ય અર્થ એ સારવા, ભલો દેખાડે ભક્તે ભાવ પર ઘર મારવા. નિષ્કુળાનંદ સ્વામીએ કેવા શબ્દો લખ્યા, ઉપરથી દેખાડતો એ ભક્તિ, પણ માહી તો એની દાણત એટલી ખરાબ હોય, બગલો આંખ બંધ કરીને ધ્યાન કરતો હોય, પણ એ ધ્યાન ભગવાનનું નથી, એ તો બગલાનું ધ્યાન છે. દંભ અને પાખંડ કળિયુગમાં એટલા બધા વધવાના છે, એટલા બધા વધવાના છે. શું સત્ય અને શું અસત્ય ઓળખવું જ અઘરું પડશે, એટલા માટે ભગવાનનો ડાયો ભક્ત એ છે. ભગવાનની ભક્તિ કરે, આવા સારા શાસ્ત્રનો અભ્યાસ કરે અને શાસ્ત્રની આંખથી હંમેશા પોતાના સદગુણોને વિચારતો રહે, પોતાના દુર્ગુણોને કાઢતો રહે, એમ કરતાં કરતાં આપણી પાત્રતા વધે ને ત્યારે જ આપણને સત્ય દેખાય છે. હીરાને જાણવા માટે કેવી આંખ જોઈએ? ગઈકાલે વાત કરી હતી ને, ઝવેરીની આંખ સિવાય હીરો સામે પડ્યો હોય, હીરો હથેળીમાં આવી જાય તોય ઓળખી શકાતો નથી. અમે તો રૂબરૂ જોયું છે, મને ખબર છે. આફ્રિકામાં હીરાની ખાણ મેં જોઈ છે. તમારી હાથમાં હથેળીની અંદર હીરાનો મોટો પથ્થર મૂકી દેવામાં તમને ખબર ના પડે, લાખો કરોડો રૂપિયાની કિંમત હોય એની. કોને ખબર પડે દાદા? એ બગલો ને હંસલો રે, એ રંગે રૂપે એક છે રે. બોલો, કોયલ અને કાગડો
બગલો અને હંસ એના રંગ અને રૂપ એક સરખા દેખાય, કેમ ઓળખવા? કળિયુગમાં આવો ભ્રમ સર્વત્ર થવાનો છે. એટલા માટે ઝવેરીની આંખ થાય ત્યારે હીરાને ઓળખી જ શકે, એવી રીતે આપણી પાત્રતા જ્યારે યોગ્ય બને છે ત્યારે પુરુષોત્તમ નારાયણને, સાચા સંત અને ભક્તને આપણે ઓળખી શકીએ છીએ. વચનામૃતમાં પુરુષોત્તમ વતે જ પુરુષોત્તમ ઓળખાય છે એ વાતમાં પણ મહારાજે સાર એ જ આપ્યો કે પુરુષોત્તમ રૂપ એવા ભગવાન, એવા સંત એના સમાગમે કરીને ઇન્દ્રિયો અંતઃકરણ એનો માયિક ભાવ ટળી જાય છે. ઇન્દ્રિયો અંતઃકરણ જ્યારે દિવ્ય એટલે કે પુરુષોત્તમ રૂપ બને છે ત્યારે એ ઇન્દ્રિયો અંતઃકરણથી જ ભગવાન ઓળખાય છે. અત્યારે પણ અનંત બ્રહ્માંડની જે સ્થિતિ રહી છે તે પણ બધા ગ્રંથોને લીધે જ છે. અત્યારે બ્રહ્માંડમાં જે લોકો શાસ્ત્રના જ્ઞાન વિનાના છે તે બધા શાસ્ત્ર દ્રષ્ટિરહિત થઈ જશે, એટલે કે શાસ્ત્ર બાબતમાં અંધ બની જશે. અત્યારનો જેટલો વ્યવહાર કહેવાય છે, વિધિ અને નિષેધ, તે બધાને શાસ્ત્રો જ ધારી રહ્યા છે. કોઈ વ્યવહાર શાસ્ત્રથી બહાર નથી. વ્યવહારને શાસ્ત્રથી બહાર છે એમ જે કહેતા હોય તેને શાસ્ત્રની કોઈ ગમ જ પડતી નથી. ઘણા લોકો નથી કહેતા કે વ્યવહારને અલગ રહેવા દો, વ્યવહાર અલગ રાખો ને મંદિર અલગ રાખો. કેમ ભાઈ? ઘણા લોકો આવું દરરોજ વાત કરે, તમને ખબર છે. વ્યવહાર પણ આવે છે ક્યાંથી? શાસ્ત્રમાંથી. વ્યવહાર પણ શાસ્ત્ર પ્રમાણે કરવાનો છે. ભગવાનનો ભક્ત એટલે મંદિરમાં જ ભક્ત છીએ એમ નહીં, આપણે જગતમાં જઈએ તો પણ ભક્ત છીએ. ગમે તે વ્યવસાય તમે કરો છો તો પણ ભગવાનના ભક્ત છો. અને બે રૂપ થયા કે મંદિરમાં આવ્યા એટલે જુદા અને બહાર ગયા એટલે જુદા, તો સમજી લો કે આપણું એ બહુરૂપપણું આપણને અને બીજાને બધાને હેરાન કરશે. આજના માણસો બહુરૂપિયા બની ગયા છે. બહુ રૂપિયા જેની પાસે હોય એ પણ બહુરૂપિયા બની જાય. સત્સંગથી બધી ગમ પડે છે તે હવે અમે નિશ્ચય કર્યો છે. આવી રીતે જ્યારે હરિભક્તોએ વાત કરી ત્યારે શ્રી હરિવરે તેમને કહ્યું, તમને ધન્ય છે, સત્સંગનો યથાર્થ મર્મ છે તેને તમે હવે સમજો છો. અત્યારે સત્સંગમાં જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો થાય છે, શ્રેષ્ઠ શ્રેષ્ઠ સત્સંગ મે વાત જો જે તે હોત, નિત્યાનંદ મુનિ બુદ્ધિવંત હે રહસ્ય સુનિચેત પ્રોત. આ સત્સંગમાં શ્રેષ્ઠ વાતો જે કોઈ થાય છે તેને સાંભળીને મહાન બુદ્ધિશાળી નિત્યાનંદ સ્વામી તેના રહસ્યને પોતાના અંતઃકરણમાં પરોવી દે છે. વાતોમાં જે સાર સાર હોય તેનું પણ તત્વ કાઢીને તેઓ લઈ લે છે. સત્સંગમાં જેના સુદૃઢ મૂળ હોય તેને તે રહસ્ય વાતો કહે છે. કોઈક મનુષ્ય કપટ કરીને સત્સંગની વાતો જાણવા આવે તો તે આવનારાને ખાઈ જનારો મૂર્તિમાન કાળ હોય તેવા નિત્યાનંદ સ્વામી દેખાય છે લો. અને જે નિષ્કપટપણે સત્સંગનો અપાર પક્ષ રાખે તેવો હોય તેને નિત્યાનંદ સ્વામી મહાત્મ્ય સહિત હેતથી એ વાત કહે છે. એટલે કે નિત્યાનંદ સ્વામી એટલા વિચક્ષણ છે કે કોઈ દંભે કરીને કપટે કરીને આવે અને સત્સંગના રહસ્યને જાણવા જાય તો સ્વામી એના માટે કેવા બની જાય? કાળ જેવા. એટલે કડવી વાત કેવી હોય તો કહી દે, એને એના કપટને ખુલ્લું કરવું હોય તો કરી નાખે. અને શાસ્ત્ર પણ એમ કહે છે, બ્રાહ્મણો વિદ્વાન ન બિભેતી કુતશ્ચન. સાચો વિદ્વાન એ જ છે સત્ય કહેવું હોય ત્યારે કોઈનો પણ એ ડર ન રાખે. મહારાજે નિત્યાનંદ સ્વામીની આવી ઘણી કસોટી કરી છે, એકવાર નહીં અનેક વાર. અમુક વાર તો નિત્યાનંદ સ્વામીને સત્સંગમાંથી વિમુખ કર્યા છે મહારાજે, તો પણ નિત્યાનંદ સ્વામી પોતાની વાત, પોતાનો સિદ્ધાંત પકડીને બેઠા હતા. અંતે મહારાજ એટલા રાજી થયા, એટલા રાજી થયા અને મહારાજ એમ કહેતા, આ નિત્યાનંદ મુનિ અમને જેવા સમજી શકે છે એવા બીજા કોઈ સમજી શકતા નથી. સત્સંગ કરતા કરતા જે યોગ્ય અધિકારી થાય તો તેના ઉપર હેત રાખીને તેને બધું જ્ઞાન વારંવાર આપે છે, પણ તેમાં જો સાંભળનારો વિશ્વાસઘાત કરે તો તેને ફરીવાર ક્યારેય તે જ્ઞાન આપતા નથી.
નિત્યાનંદ સ્વામી આવા સંત હતા એની મહારાજે પોતે વાત કરી. અને આપણે પણ ભગવાનના ભક્ત છીએ, કોઈ વાતનો લલોચપો રાખવો, કોઈ વ્યક્તિને પપલાવા જ કરવું, દેશી ભાષામાં કેમ દાદા, પેલું ગુમડું થયું એને શું કરે પછી, એને હાચવા જ કરે, પપલાવા જ કરે, ફૂટી ના જાય, પણ એક દિવસ તો એ ફોડવાનું જ છે. ફૂટવાનું શું, ચેરો મારવો જ પડશે. વચનામૃત લોયાનું છઠ્ઠું, એમાં મહારાજે કેવી વાત કરી, મુક્તાનંદ સ્વામી જેવો મોટો હોય, મહારાજના શબ્દો હા, નામ સાથે મુક્તાનંદ સ્વામી જેવો મોટો સંત હોય, પરંતુ જો લલોચપો રાખે તો તેનો સમાગમ કરવો નહીં. કડવી વાત પણ નિર્ભય થઈને કહી શકે એવા જે સંત હોય ને, એવા જે ભક્ત હોય ને, એનો સમાગમ ભગવાનનો ભક્ત જ છે. એને ખબર છે કોઈ રોકનાર હશે, કોઈ ટોકનાર હશે તો કસર નીકળશે. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, મુમુક્ષુને હાંકલા પડકારા કરનારની નિત્ય જરૂર પડે. ગોપાળાનંદ સ્વામી વાતમાં કહ્યું, ગમે તેવો ઉત્તમ મુમુક્ષુ હોય તો પણ એને ઉત્કૃષ્ટ સત્પુરુષના સમાગમની જરૂર પડે, પડે ને પડે, એના વિનાનો ઉદ્ધાર જ નથી. અને આપણે તો જન્મ્યા ત્યારથી શું બની ગયા, વાલા ભક્તો. થોડા આ શાસ્ત્રોના સિદ્ધાંતો છે, હું ઘણી વાર કહું છું, આ સત્સંગ કેવો છે, પ્રગટનો છે. મહારાજને મૂર્તિ નથી સમજવાના, સંતો ભક્તોને મનુષ્ય નથી માનવાના, પ્રગટ મુક્તો છે, પ્રગટ મહારાજ છે. આમ જ્યારે આપણે સમજીએ છીએ ને, ત્યારે આપણે અક્ષરધામમાં બેઠા છીએ. અક્ષરધામના મુક્તોને જેવું સુખ આવે છે એવું સુખ આપણે ભોગવીએ છીએ, આવું આપણને અનુભવમાં આવવા લાગે. આ સત્સંગ પ્રગટનો છે. નંબર બે, આ સત્સંગ સમજણનો છે. આ બધું પ્રગટ છે પણ એ કેનાથી સિદ્ધ થવાનું દાદા, કેનાથી સિદ્ધ થવાનું, સમજણથી થવાનું. આ શાસ્ત્રોથી, સાધુના સમાગમથી આપણને સમજણ મળે, દ્રષ્ટિ મળે, ત્યારે આપણને ઓહો 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 થવા લાગશે. ની સમજણ ક્યારે આવશે, એક દિવસમાં આવશે, રોકવા ટોકવાથી. કેનાથી આવશે, રોકવા ટોકવાથી. એટલે આ સત્સંગ પ્રગટનો છે, આ સત્સંગ સમજણનો છે, અને આ સત્સંગ રોકવા ટોકવાનો છે. માટે ક્યારેક આપણને દેખાતું હોય કંઈક ખોટું છે, આપણને દેખાતું હોય ખોટું થઈ રહ્યું છે, તો બે જ રસ્તા છે, કાં આપણે ત્યાંથી જતા રહીએ, અથવા તો પ્રેમથી એને કહી દઈએ ભાઈ આ બરાબર નથી. પણ આજે તો આખી દુનિયામાં દાદા હંસો હંસો એમ જ ચાલે છે. આલો કહે માલો સારો, માલો કહે આલો સારો. ઉષ્ટ્રાણામ ગૃહે લગ્ન, ઊંટભાઈ વરરાજા બન્યા, બેન્ડ વાજાવાળા ગોતતા હતા, મ્યુઝિકવાળા, કે કોણ આવે ડીજેવાળા, કે સારામાં સારું ડીજે શોધી આવે. ઊંટના ઘરે લગ્ન હતા, કોને શોધે, ચારે બાજુ તપાસ કરી અને એક કંપનીનો કોન્ટેક્ટ થઈ શક્યો. ઉષ્ટ્રાણામ ગૃહે લગ્ન ગર્ધભા સંતિ ગાયકા, કવિઓએ જે આ વાત લખી આ તો હજારો વર્ષ પહેલાં લખાયેલી વાત છે, પણ આજે 100% સર્વત્ર ચરિતાર્થ દેખાઈ રહી છે આપણને. માણસ જાણે છે, આંખની સામે ખોટું થયેલું જાણે છે, તેમ છતાં જાણનારો પોતે જ એ વાતને છુપાવે છે, એ વાતને ચલાવે છે, એ વાતને પપલાવે છે. એટલે મહારાજે કહ્યું, ભગવાનનો ભક્ત કેવો હોય, કે મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંત હોય પણ લલોચપો રાખે તો એનો સમાગમ ન કરે. કડવી વાત હોય, હિતની વાત હોય, કહી દેતા હોય એવા સંત હોય એનો સમાગમ કરીએ, એમાં સંત તો મહાન છે પણ આપણને પણ મહાન બનાવે. રોકવા ટોકવાનું, રોકણી ટોકણી સહન કરે, એમાં સમજણ આવે, સમજણ આવે ત્યારે આ સત્સંગ પ્રગટ પ્રગટ અને પ્રગટ દેખાવા લાગે. એટલે આપણે પણ એવી હેબિટ રાખવી, કોઈને કહી શકીએ, કોઈકનું સાંભળી શકીએ. ઘણા સ્પષ્ટ વક્તા હોય તો સ્પષ્ટ શ્રોતા ન હોય, અને ઘણા સ્પષ્ટ શ્રોતા હોય તો સ્પષ્ટ વક્તાનો બે જરૂરી છે. કોઈકનું સાંભળતા પણ શીખીએ અને સમય આવે તો કોઈકને
સંભળાવી પણ શકીએ. નિત્યાનંદ સ્વામીમાં આવો ગુણ હતો. નિત્યાનંદ સ્વામી તો કેટલા મહાન સંત. ચક્રે નિત્યમ કથામ યહ પ્રગટ ભગવત સન્નિધાને મનોજ્ઞામ યસ્મે પ્રાદાત પ્રસન્નો નિજવસનાદિન્યસો પૂર્ણકામ જેતા યહ પંડિતાનામ જગત વિવદતામ દેવતાચાર્ય વક્તા નિત્યાનંદમ મુનિંદ્રમ તમહ મનુદિનમ નૌમી ભક્તિ પ્રધાનમ. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ જેવા બુદ્ધિશાળી હતા. સ્વામીની પ્રતિભા વિશે આપણા ઘણા શાસ્ત્રોમાં લખાયું છે, એટલે તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. નિત્યાનંદ સ્વામી જેવા વિદ્વાન, ગોપાળાનંદ સ્વામી જેવા યોગી વર્ય, અરે મુક્તાનંદ સ્વામી જેવા સાધુતા સંપન્ન સંત, બ્રહ્માનંદ સ્વામી જેવા વાક ચાતુર્ય ધરાવનારા સંત, ગમે તેવા રાજા મહારાજાને ઝુકાવા હોય ને, બ્રહ્માનંદ સ્વામી પાસે એવી કળા હતી, સ્વામી જાય થોડા દિવસમાં મિત્રતા થઈ જાય. બોલો, ગમે તે રાજા સાથે મિત્રતા કરવી હોય તો સ્વામી ચપટીમાં કરી નાખતા. ઘણા એવા હોય દાદા, ગોળ જેવા, ગોળને ગમે ત્યાં મૂકો ને તો કીડીઓ ભેગી, ને ઘણા કારેલા જેવા હોય. આવા સદગુરુ સંતો જેના ચરણોમાં દાસના દાસ થઈને બેઠાને, એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, પુરુષોત્તમ નારાયણ છે, અવતારના અવતારી છે, ઈશ્વરના ઈશ્વર છે. વાલા ભક્તો, બસ આપણને આવા મહારાજ મળ્યા છે, એ મહારાજનો મહિમા આપણે એટલો બધો સમજીએ, એટલો બધો ઘૂંટી ઘૂંટીને અંતરમાં ભરી દઈએ, આપણને છતે દેહે અક્ષરધામના મુક્તોને જે આનંદ આવે છે ને, એવો આનંદ 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 આનંદ. અક્ષરધામના મુક્તોનું વર્ણન કરતા સાગરમાં લખ્યું, ત્યાં શું છે? આનંદ આનંદ અને આનંદ જ છે. અને આ જગતમાં દુઃખ દુઃખ અને એનટુ દાદા, શ્રીહરિ પણ શાસ્ત્રીય રહસ્યનું જે જ્ઞાન હોય તે પહેલાં નિત્યાનંદ સ્વામીને કહેતા, કારણ કે તેઓ સમુદ્રના જેવા ગંભીર, નિર્દંભી, નિષ્પાપ હતા. તેને શ્રીહરિ પ્રમાણ કરતા, તેઓ બધા સંતો હરિભક્તોની જે બધી રીત તેને સમજતા. હજારો કલ્પનો સમય વીતી ગયો, તેમાં જે યુગમાં જે અવતાર થયો હોય તેનું જ્ઞાન શ્રીહરિએ સ્વામીની બુદ્ધિમાં પ્રકાશિત કરી આપ્યું હતું. સ્વામી મનમાં જે કંઈ ચિંતવતા તે તેમને સાક્ષાત દેખાતું. આવા સમર્થ નિત્યાનંદ સ્વામી હતા, છતાં સ્વામીમાં આ બાબતનો કોઈ પણ પ્રકારનો ગર્વ ક્યારેય દેખાતો નહીં. પોતે પોતાની સમજણથી સુખી રહેતા. બ્રહ્મચર્ય તો બ્રહ્મ તેજ કહેવાય, તેના તો તેઓ અવતાર હતા. મોટા મોટા સિદ્ધોને મુક્તો તે પણ બ્રહ્મચર્ય વગર શોભતા નથી, એવો બ્રહ્મચર્યનો અદ્ભુત પ્રતાપ છે, જે સૌથી અધિક કહેવાય છે. જે કોઈમાં વધારે પ્રતાપ હોય તો તે જાણવું, તેનું બ્રહ્મચર્ય સુદૃઢ હશે. ભગવાન નર નારાયણ ભારે સમર્થ છે, તેઓ બ્રહ્મચર્ય રૂપ સર્વોપરી તપને ધારણ કરી રહ્યા છે. બુદ્ધિ હોય, પ્રતિભા હોય, બધું હોય, પણ બ્રહ્મચર્ય નથી તો કશું નથી. ભગવાન સ્વામિનારાયણે બે વસ્તુને બહુ સ્થાન આપ્યું છે. સાંભળો, ભગવાન પુરુષોત્તમની ઉપાસના વિનાનું તપ અને બ્રહ્મચર્ય હોય તો તેનું ફળ તો તુચ્છ મળે છે. લો, એક બ્રહ્મચર્ય અને બીજું ઉપાસના, એટલે કે આજ્ઞા અને ઉપાસના. શ્રીજી મહારાજે બધા શાસ્ત્રોમાં લખાયું, પોતાના સદગુરુની આજ્ઞા ગમે તેને પાળવી, પણ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કલમ લખી નાખી કે ગુરુ આજ્ઞા એ કરીને પણ બ્રહ્મચર્ય વ્રતનો ક્યારેય ભંગ કરવો નહીં. આટલું સ્પષ્ટ વિધાન શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં મહારાજે કરી નાખ્યું. ભગવાન સ્વામી નારાયણ આજ્ઞા અને ઉપાસના બંનેના હિમાયતી છે. ક્યારેક ક્યારેક આપણને શાસ્ત્રોમાં એમ લાગે મહારાજે આજ્ઞાને ગૌણ કરી છે, ઉપાસનાને પ્રધાન કરી, ઉપાસનાને પ્રધાનતા આપી છે. હા, શ્રીજી મહારાજે એક ઉપાસનાનો મહિમા દેખાડવા માટે એવી ક્યાંક ક્યાંક વાતો કરી છે, પરંતુ તમે ઊંડા ઉતરશો તો કોઈ જગ્યાએ શ્રીજી મહારાજે આજ્ઞાને ગૌણ નથી કરી, આજ્ઞાને કનિષ્ઠ નથી કરી. પણ મહારાજે એવું કહ્યું છે કે પુરુષોત્તમની ઉપાસના એટલે કે સ્વરૂપ નિષ્ઠાને જો દ્રઢ કરે તો ઓટોમેટિક ધર્મનિષ્ઠા દ્રઢ થાય થાયને
અને ધર્મનિષ્ઠા એવી છે કે એક દિવસમાં કોઈની દ્રઢ થવાની જ નથી. કદાચ કંઈક નાની મોટી જાણે અજાણે ભૂલ થઈ છે, પણ જો ઉપાસના હશે તો ધર્મમાં દ્રઢ થશે, પણ ઉપાસના જ નથી. તો મહારાજનો સમજાવવાનો આશય એવો હતો, અર્થનો ઘણા લોકોએ અનર્થ કરી નાખ્યો કે ઉપાસના દ્રઢ હશે અને પછી આજ્ઞા નહીં હોય તો પણ ચાલશે, પણ એ મહારાજનો મત નથી. આજ્ઞા અને ઉપાસના એમાં પણ સાધુ માટે આજ્ઞામાં સ્ત્રી અને ધન એના અષ્ટ પ્રકારે ત્યાગ કરવો એ સાધુની મુખ્ય આજ્ઞા છે. નિત્યાનંદ સ્વામીની વાત ચાલે છે. નિત્યાનંદ સ્વામી બ્રહ્મચર્યનો અવતાર હતા, પુરુષોત્તમની ઉપાસનાના દ્રઢ હિમાયતી હતા, અને ગમે એટલું બ્રહ્મચર્ય હોય પણ ઉપાસના નથી તો પણ નબળી વાત છે. બ્રહ્માંડની હા એકલું તપ અને બ્રહ્મચર્ય હોય તો બ્રહ્માંડની અંદરના સુખરૂપ ફળ તેને મળે છે, પરંતુ બ્રહ્માંડ બહારના ભગવદ્ ધામાદિના દીકના અલૌકિક સુખ તેને મળતા નથી. તેથી કરીને ભગવાનની ઉપાસના સિવાય જન્મ મરણ લખ 84 જમપુરીનું દુઃખ ટળતું નથી. વચનામૃતમાં મહારાજ કહે, ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. કોઈ સિદ્ધ થાય છે, સર્વજ્ઞ થાય છે, પરંતુ એ બધા ભગવાનની ઉપાસનાના પ્રતાપે કરીને થાય છે. અને વારંવાર આ બ્રહ્માંડમાં તે ભટકતો રહે છે, માટે ભગવાનના ભક્તને તેવું અજ્ઞાન શોભતું નથી. ભક્તોને તો એક ભગવાન જ મુખ્ય હોય, તે ભગવાનને લઈને અર્થાત તેમને પ્રસન્ન કરવા માટે જ બધા સાધન કરે છે. કેમ જે જેને પરમેશ્વરના મોટા સુખનો વધારે લોભ હોય તેને ભગવાન વિના અન્ય કોઈ લોક ભોગ આદિનું તાન રહેતું નથી. આ વાત મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચરને કહી હતી, જેને અત્યારે સત્સંગનો યોગ થયો છે તેના ભાગ્યનો કોઈ પાર નથી. વાહ, અત્યારે આ સત્સંગ જેને મળ્યો છે એના ભાગ્યનો કોઈ પાર નથી, એના પુણ્યનો કોઈ પાર નથી. આપણને આ મહારાજ, આવા ગુરુદેવ, આવા સંતો, આવા ભક્તો, આવો લોયાધામ પરિવાર મળ્યો છે એમાં આ કળિયુગમાં. ત્યારે વાલા ભક્તો, બસ હવે મહારાજની પૂજ્યપાદ ગુરુજીની જે આજ્ઞા રૂચિ છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે આગળ વધવા લાગશું ને, તો છતે દેહે મહારાજની મૂર્તિનું સુખ માણીશું. ના ગયે ગંગા ગોદાવરી કાશે, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસે. આવી અદભુત વાતો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં બોટાદના હમીર ખાચર વિગેરે શ્રીહરિના દર્શન કરવા આવ્યા એ નામે 52મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.